नमस्कार विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, फरी एक बार शाळा नी यूट्यूब चैनल में हूँ नीरव सर आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपणो जे प्रथम कसोटी छे तेनो अभ्यासक्रम पूरो थयो। प्रथम कसोटीना जे चेप्टर छे ए तमारे आ प्रमाणे ध्यान में राखवाना छे। के चेप्टर एक थी सात, बराबर एक थी सात चेप्टर सड़ंग छे अने त्यार पछी छेल्ले जे छे पंदर नंबरनू ते तमारू संभावना। तो आटला चेप्टरोने तमारे फर्स्ट एक्जाम माटे ध्यानमां राखवाना छे, बराबर। हवे आनी अंदरथी ત્રીજું અને જે ચોથું ચેપ્ટર છે તે તમારા ગ્રાફવાળે આવે છે, એટલે ગ્રાફને પણ તમારે તૈયાર કરવાના। પાંચમું ફક્ત થિયરી આધારિત ચેપ્ટર છે, છઠ્ઠું સાતમું એ ભૂમિતિનું છે, પહેલું અને બીજું એ કેલ્ક્યુલેશન ગણતરીવાળું છે, અને છેલ્લું જે પંદરમું છે તે સંભાવના છે, બરાબર। તો આ બધા જ ચેપ્ટરની આપણે વિસ્તૃત અભ્યાસ છે તે આગળના બધા જ ભાગોમાં કરી ચૂક્યા છે, વચ્ચે થોડોક ટાઈમ આપણે પુનરાવર્તન કરેલું। હવે આ અભ્યાસક્રમ પૂરો થયો છે એટલે હવે આપણે આગળનું પુનરાવર્તન કરવા જઈ રહ્યા છે। જો પુનરાવર્તન આજે આપણે શરૂઆત કરીએ, ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિથી શરૂઆત કરીએ, તો દરેક જણ નોટ અને પેન લઈ અને સંખ્યા પદ્ધતિના જે એક્ઝામ્પલ છે તે ગણવા બેસી જવાનું છે। સૌથી પહેલાં હું તમને જે મને યોગ્ય લાગે અને મહત્ત્વના છે એ દાખલા હું શીખવાડું છું, બરાબર છે। ત્યાર પછી એ જ પ્રકારની રીતવાળા એક્ઝામ્પલ બીજા જે છે તે હું અહીં આગળ બે બે ત્રણ ત્રણ લખીશ, એ તમારે નોટની અંદર લખી દેવાના, અને આ એપિસોડ પૂરો થાય એટલે તમારે એ દાખલાને ગણતરી કરીને લખવાના છે। તો ચાલો ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિ। બરાબર, સંખ્યા પદ્ધતિની અંદર સૌથી પહેલી જે રીત છે તે ધ્યાનમાં લેવી જેવી છે આ પ્રમાણે છે। જો અહીં આગળ ત્રણ અને ચાર વચ્ચેની છ સંખ્યા શોધો, ત્રણ અને ચાર વચ્ચેની તમારે કેટલી સમય સંખ્યા આમાં શોધવાની છે? છ। હવે જો ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યા શોધી હોય તો તમને હું એક ટૂંકી રીત સમજાવું। અહીં આગળ તમારે છ સમય સંખ્યા શોધવી છે તો અહીં છ સમય સંખ્યા શોધવા ચલો આપણે છ શોધવાની છે એટલે અહીંયા હું કૌંસમાં લખું છ અને એની અંદર એક ઉમેરી દઉં, છમાં એક ઉમેર્યું એટલે કેટલા? સાત। તો આપેલા ત્રણ અને જે ચાર છે તેને તમારે સાત સાત વડે ગુણવા અને ભાગવા પડશે, એટલે આ પ્રમાણે જ કરવું પડશે। ત્રણ સાતના છેદમાં સાત વડે ગુણો અને ભાગો, જો સાતને સાત જતા રહે તો કેટલા રહે? એક, અને એક એ ત્રણ જોડે ગુણાય એટલે મૂળ સંખ્યા એક આવી જાય, બરાબર છે। સાત તારી એકવીસ, નીચે છેદમાં કેટલા આવે? સાત। તે રીતે હું અહીંની વાત કરું કે ચાર સાતના છેદમાં સાત વડે અહીંયા ગુણો અને ભાગો, બરાબર છે। સાત ચોક અઠ્યાવીસ ને નીચે છેદમાં કેટલા આવે? સાત, બરાબર। તો એકવીસના છેદમાં સાત, અઠ્યાવીસના છેદમાં સાત। હવે અહીંયા આગળ તમે જુઓ કે આ બંનેના છેદ કેવા થઈ ગયા? સમાન થઈ ગયા। હું અહીંયા લખું, ચાલો જોજો, એકવીસના છેદમાં સાત અને અઠ્યાવીસના છેદમાં સાત વચ્ચેની છ સમય સંખ્યા નીચે મુજબ છે, બરાબર છે। અહીં આવે બાવીસના છેદમાં સાત, ત્રેવીસના છેદમાં સાત, ચોવીસના છેદમાં સાત, પચીસના છેદમાં સાત, છવ્વીસના છેદમાં સાત, સત્યાવીસના છેદમાં સાત। ઘણો જુઓ છ થાય છે કે નહીં? એક બે ત્રણ ચાર પાંચ અને છ, બરાબર। તો બાવીસના છેદમાં, ત્રેવીસના છેદમાં, ચોવીસના છેદમાં, પચીસના છેદમાં, છવ્વીસના છેદમાં અને સત્યાવીસના છેદમાં સાત, આમ કરી અને તમને છ સમય સંખ્યાઓ મળે છે। તો જો વિદ્યાર્થી મિત્રો, કેટલી સિમ્પલ રીત છે કે જેટલી સમય સંખ્યા અહીંયા આગળ શોધવાની હોય તેટલી સમય સંખ્યા લખીને એમાં એક ઉમેરી દેવાના। ધારો કે અહીંયા પાંચ હોત તો પાંચ વત્તા એક એટલે છ, છ વડે તમે અહીંયા ઉપર નીચે ગુણો ભાગત। આ રીત તમને થોડીક વધારે સરળતાથી યાદ રહી જાય એવી છે, તો થોડુંક આને ધ્યાનમાં રાખી અને આ તમે સમય સંખ્યા શોધી શકો, બરાબર છે। એક બીજો એક્ઝામ્પલ ગણાવું અને ત્યાર પછી તમને સ્વપ્રયત્ને ગણવા માટે બીજા બે ત્રણ એક્ઝામ્પલ હું અહીંયા બોર્ડ પર લખીશ જે તમારે લખવાના રહેશે। ઇવન આને પણ તમે નોટ ડાઉન કરવો હોય તો કરી શકશો। તો થોડાક આગળ વધીએ, હવે
નંબર બે, ત્રણના છેદમાં પાંચ અને ચારના છેદમાં પાંચ, એના વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ તમારે શોધવાની છે. જુઓ અહીં આગળ, ત્રણના છેદમાં પાંચ બરાબર છે. હવે અહીં આગળ તમારે પાંચ સમય સંખ્યા શોધવી, તો આપણે લખીએ પહેલાં પાંચ સમય સંખ્યા શોધવાની હોવાથી અહીં આગળ આપણે લખીએ કે પાંચ વત્તા એક એટલે કેટલા આવશે? છ, બરાબર છે. પાંચ અને એકનો સરવાળો કરવું એટલે કેટલા મળે? છ. તો અહીં આગળ મારે ત્રણના છેદમાં પાંચને છ અને છ વડે ગુણવા અને ભાગવાના. ત્રણના છેદમાં પાંચ છે તેને હું છ વડે ગુણું ને એટલા જ વડે ભાગું, છ તારી અઢાર અને છ પંચા ત્રીસ. તે જ રીતે હું ચારના છેદમાં પાંચ છે તેને પણ છ વડે ગુણું અને એટલા જ વડે ભાગું. ચારના છેદમાં પાંચ છે છ વડે ગુણીએ અને એટલા જ વડે ભાગીએ, તો છ ચોક ચોવીસ અને નીચે છેદમાં છ પંચા ત્રીસ. બરાબર. જો ફરી એકવાર કે અહીં આગળ પાંચ સમય સંખ્યા શોધવાની છે એટલે અહીં આગળ પાંચની અંદર એક ઉમેરો એટલે કેટલા આવશે? છ. તો અહીંયા છ વડે તમે ગુણો અને ભાગો, છ તારી અઢાર, છ પંચા ત્રીસ, એ રીતે છ ચોક ચોવીસ અને છ પંચા ત્રીસ. તો અહીં આગળ આપણે લખીએ હવે કે અઢારના છેદમાં ત્રીસ અને ચોવીસના છેદમાં ત્રીસ વચ્ચેની પાંચ સમય સંખ્યા નીચે મુજબ છે. તો આપણે અહીંયા લખીએ પહેલાં ઓગણીસના છેદમાં ત્રીસ, વીસના છેદમાં ત્રીસ, એકવીસના છેદમાં ત્રીસ, બાવીસના છેદમાં ત્રીસ, ત્રેવીસના છેદમાં ત્રીસ. બરાબર. તો પાંચ સમય સંખ્યા કીધી છે તો એક બે ત્રણ ચાર ને પાંચ, આ પાંચ સમય સંખ્યા થઈ ગઈ ને. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ પ્રકારના એક્ઝામ્પલ છે. હવે હું અહીં આગળ બે એક એક્ઝામ્પલ લખું છું જે તમારે સ્વપ્રયત્ને કરવાના છે. નંબર એક, એક અને બે વચ્ચેની પાંચ સમય સંખ્યા શોધો. બીજું, બેના છેદમાં પાંચ અને ત્રણના છેદમાં સાત વચ્ચેની ચાર સમય સંખ્યા શોધો. ચાર ચાર સમય સંખ્યા શોધો. તો એક અને બે વચ્ચેની પાંચ સમય સંખ્યા અને બેના છેદમાં પાંચ ત્રણના છેદમાં સાત વચ્ચેની કેટલી સમય સંખ્યા? ચાર સમય સંખ્યા અહીંયા આગળ તમારે શોધવાની છે. બરાબર. તો જો વિદ્યાર્થી મિત્રો, આ બે એક્ઝામ્પલ મેં તમને આજે મેથડો શીખવાડી એ પ્રમાણે તમારે જાતે નોટબુકની અંદર કેલ્ક્યુલેટ કરવાના છે. તો આ થઈ તમારી રીત નંબર એક. હવે આપણે આગળ વધીએ રીત નંબર બેને જોઈએ. વિદ્યાર્થી મિત્રો, રીત નંબર બેને આપણે જોઈએ એ પહેલાં મારે થોડીક તમને ટૂંકી માહિતી સમજાવવી છે, એ જરા તમે ધ્યાનમાં રાખજો કે ટૂંકી માહિતીની અંદર એક અસમય સંખ્યાઓ કોને કહેવાય, એક એની માહિતી છે અને એક પાયથાગોરસનો પ્રમેય છે એની એક ખાલી જોઈ લઈએ. એમ તો તમે આ વિશે જાણો જ છો, પણ છતાંય આપણે સે જરા ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલાં હું અહીં આગળ લખું છું અસમય સંખ્યા. અસમય સંખ્યાઓ કોને કહેવાય? તો ફોર એક્ઝામ્પલ કે જે સંખ્યાઓ છે, ફોર એક્ઝામ્પલ અહીંયા લખીએ કે વર્ગમૂળમાં બે બરાબર છે, એવી રીતે પંચમૂળમાં સાત, આ જે બધી સંખ્યાઓ છે, ઘનમૂળમાં આઠ અરે ઘનમૂળમાં નવ, આ જે બધી સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો, આ બધી જ અસમય પ્રકારની સમય સંખ્યાઓ છે કે જેનું તમે પંચમૂળ કાઢવા જાઓ, આનું ઘનમૂળ કાઢવા જાઓ કે આનું વર્ગમૂળ કાઢવા જાઓ તો એ નીકળતું નથી. એટલે આ જે કેટેગરી છે તે અસમય સંખ્યાઓની કહેવાય. એ સિવાય અનંત, અનાવૃત, દશાંશ, આ પણ એક પ્રકારની અસમય સંખ્યા છે.
બરાબર, અનંત અનાવૃત આને કહેવાય, 0.3215... આગળ કઈ દશાંશ ચિહ્ન પછીની સંખ્યા છે તે આપણને ખબર રહેતી નથી, એટલે આ સંખ્યાઓને આપણે અનંત અનાવૃત દશાંશ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એક આ વસ્તુઓને ધ્યાનમાં રાખવાની છે તમારે. અને હવે અહીં આગળ છે પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય તમને શું કહે છે એ સમજો. એમ તો અવારનવાર આવી જ ગયો છે કે કાટકોણ ત્રિકોણ આપેલો હોય, અહીંયા આગળ હું પહેલાં આકૃતિ દોરું તો કાટકોણ ત્રિકોણમાં આ કાટખૂણો છે, બરાબર, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ તે બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર છે. બરાબર, કાટકોણ ત્રિકોણમાં જે કર્ણ છે, કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ, તે બાકીની બે બાજુ એબીનો વર્ગ બીસીનો વર્ગ આ બંને જે બે બાજુઓ છે તેના વર્ગોના સરવાળા બરાબર છે. તો આ છે તમારો પાયથાગોરસનો પ્રમેય. તો વિદ્યાર્થી મિત્રો, આ બે વસ્તુઓને હવે આગળ તમારે ઉપયોગમાં આવવાની છે, એટલે શરૂઆતમાં થોડુંક આપણે એને ચર્ચા કરી લીધી. તો થોડાક આગળ વધીએ હવે આપણે, કે હવે જે રીત નંબર બે છે તે કઈ છે એને જોઈએ. રીત નંબર બે, નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો. અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. તો અહીં આગળ આપણે લખીએ 36 ના છેદમાં 100. 36 ના છેદમાં 100 છે તો એને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવીએ તો કેટલા આવશે, 0.36. કારણ કે બે જીરો હોય એટલે અહીં આગળ ડાબી બાજુએ બે દશાંશ સ્થળ ખસેડીને આગળ પોઈન્ટ મૂકવાનો, 1 ને 2, એટલે અહીં આગળ પોઈન્ટ મૂક્યો અને એની આગળ કેટલા મૂકવાના, 0. તો આ પ્રકારના દશાંશને આપણે શાંત દશાંશ કહીએ, શાંત દશાંશ, બરાબર છે. ત્યાર પછી બે નંબર જોઈએ, 1 ના છેદમાં 11. હવે 1 ના છેદમાં 11 ને તમારે આવી રીતે સાદી રીતે મેળવી નથી શકાતું, એટલે અહીં આગળ 1 ને 11 વડે આપણે ભાગવા પડે. ચાલો, 1 નાની સંખ્યા છે, 11 મોટી છે, ભાગ ના ચાલે તેનું મૂકી દેવાનું 0. ભાગ આગળ ચલાવવા, અહીંયા ચિહ્ન, પોઈન્ટ, અહીંયા પણ પોઈન્ટ, હવે અહીંયા લખો 0. આ 10 છે, આ 10 નો 11 જોડે ભાગ ના ચાલે એટલે ફરી ભાગ ના ચાલે તેનું 0, બરાબર. હજુ આગળ ભાગ ચલાવવા 0 મૂકીએ, 11 નવા 99. ચાલો, 100 માંથી 99 જાય એટલે કેટલા રહે, 1. અહીંયા લખો 0, એ 0 નીચે ઉતારો. આ 10 છે અને 11 નો 10 જોડે ભાગ ના ચાલે, ભાગ ના ચાલે તેનું 0. આ 0, એ 0 ને નીચે ઉતારો, ફરી પાછું 11 નવા 99, 1 0 0. આમ વિદ્યાર્થી મિત્રો, તમે નજર કરો કે 1 ના છેદમાં 11 = 0.09 09 ડેશ ડેશ ડેશ. આમ 09 09 અનંત સુધી ચાલ્યા કરે, એટલે 1 ના છેદમાં 11 = 0.0912. જે સંખ્યા વારંવાર પુનરાવર્તિત થતી હોય ને તેને આપણે 12ના સંકેત વડે ટૂંકમાં દર્શાવી શકીએ. તો આ પ્રકારના જે દશાંશ સ્વરૂપ છે તેને કહેવાય અનંત આવૃત દશાંશ. આવૃત એટલા માટે કે 09 09 09 એકની એક સંખ્યા આયા કરે છે વારંવાર, એટલે અનંત આવૃત દશાંશ. જો એકની એક સંખ્યા ના આયા કરતી હોત ને, અલગ અલગ જ આવતી હોત, તો એને એવું કહેવત અનંત અનાવૃત દશાંશ. પણ અહીંયા આયા કરે છે, 09 09 રિપીટ થયા કરે છે,
એટલે અનંત આવૃત દશાંશ. તો વિદ્યાર્થી મિત્રો આ બે એક્ઝામ્પલ છે. હજુ એક એક્ઝામ્પલને આપણે જોઈએ ત્યાર પછી તમારા પ્રેક્ટિસ માટે એક્ઝામ્પલ મળશે તમને. જોજો ચાલો હવે હવે એક બીજો આ પ્રકારનો એક્ઝામ્પલ લઈએ. 329 નીચે છેદમાં 400. તો ચાલો આને આપણે જોઈએ કે 400 અને 329 છે સીધો ભાગાકાર શક્ય નથી, એટલે આપણે આમ કરીએ કે 400 વડે 329નો ભાગાકાર કરવા જઈએ. જો ગુણાકાર કરવું પડશે એટલે અહીંયા રફ વર્ક લખી રાખીએ આપણે, રફ વર્ક બરાબર. સારું, હવે 400નો આ 329 નાની સંખ્યા છે એટલે ભાગ ના ચાલે તેનું શું. હવે આગળ આપણે ભાગ ચલાવવા માટે અહીંયા પોઈન્ટ મૂકો તો અહીંયા પોઈન્ટ મૂકીએ બરાબર છે. પછી અહીંયા લખી દો 0. હવે 400ને હું અહીંયા કેટલા વડે ગુણું તો 3290 આવે, તો 400ને હું 8 વડે ગુણું એટલે અહીં આગળ આવે 3200. 0 9 0 0 બરાબર છે. 0 પછી 9માંથી 0 જાય એટલે 9, આ 2માંથી 2 જાય એટલે 0, અને 3માંથી 3 જાય એટલે 0 બરાબર છે. હવે આ 0 અહીં આગળ ઉતારવાના 0. હવે આ 900 છે અને આ 400 છે. 400ને હું 2 વડે અહીંયા ગુણાકાર કરું એટલે કેટલા આવશે 800, નીચે છેદમાં કેટલા આવશે 100. હવે આ 0 એ 0 નીચે ઉતારું, 400 2 800, આ કેટલા વધ્યા બાદબાકી કરતા 200 બરાબર છે. આ 200 વધ્યા, અહીંયા 0 એ 0ને હું અહીંયા નીચે ઉતારું એટલે 2000 થયા. 400ને હું 5 વડે ગુણીશ તો મને મળશે 2000 બરાબર. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં જુઓ કે ભાગ ના ચાલે તેનું શું, પછી ભાગડા આગળ આપણે મેળવવો હોય ભાગ તો પોઈન્ટ ઉપર પણ પોઈન્ટ. 0 8 4 32 એટલે આ 3200 આવશે, 3290 કરતાં નાના ઉડાડતા જઈએ એમ વધ્યા 90, ઉપરથી અહીંયા 0 આગળ ઉતારતા જાઉં 900, 400નો 2 વડે ગુણું એટલે 800, આ બાદ કરતાં મળ્યા 100, ઉપરથી ઉતારું 0, ફરી પાછું 400 2 800, આ બાદ કરતાં મળ્યા 200, ઉપરથી ઉતારું 0, 400ને 5 વડે ગુણીએ એટલે 2000. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ 329ના છેદમાં 400 ઇઝ ઇક્વલ ટુ 0.8225 બરાબર છે. તો આને આપણે શાંત દશાંશ સ્વરૂપ કે પોઈન્ટ પછી જે આવતી સંખ્યાઓ છે તે પોઈન્ટ પછી આવતી સંખ્યાઓ ચાર જ છે, નિશ્ચિત છે, એટલે આને આપણે શાંત દશાંશ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આટલા થયા. હવે આપણે થોડુંક આગળ વધીએ, જાતે ગણો, આ તમારા માટે બરાબર, જાતે ખાસ દરેકે ગણવાના. 4 પૂર્ણાંક 1 ના છેદમાં 8, આ જોઈને ગભરાઈ નહીં જવાનું. અહીંયા આગળ તમારે 8નો 4 જોડે ગુણાકાર કરવાનો એટલે 32 વત્તા 1 એટલે 33, 33ના છેદમાં 8નો જ સીધો ભાગાકાર કરવાનો છે બરાબર. મિશ્રની અંદર જે આપેલી છે તેને અપૂર્ણાંકમાં ફેરવી આવી રીતે કે 8 4 32, આ તો આવડે જ છે, 32 વત્તા 1 એટલે 33ના છેદમાં 8. હવે 33 છે એનો 8 વડે તમારે ભાગાકાર કરવાનો એટલે ભાગાકાર કરતા તમને જવાબ મળશે બરાબર. હિન્ટ આપી દીધી છે, ગણવાનો તો તમારે જ છે. પછી 3ના છેદમાં 13 અને ત્રીજો એક એક્ઝામ્પલ છે તે 2ના છેદમાં 11 છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ જે 3 એક્ઝામ્પલ છે એ તમારે જાતે સરસ અક્ષરે વ્યવસ્થિત રીતે આ પ્રકારે રફ વર્કનું સાઈડ ઉપર લીટી પાડીને નોટબુકની અંદર લખવાના છે બરાબર. તો આ થયું તમારું ચેપ્ટર નંબર 1 એની 2 બની રીત. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે આજના દિવસની આપણી વાતને અટકાવીએ છીએ. નેક્સ્ટ ભાગની અંદર બીજા નવા દાખલા અને નવી નવી જે રકમો છે તેની આપણે ચર્ચા કરી અને આગળ વધશું. અસ્તુ.